गुड मॉर्निंग फ्रेंड्स, आज आप केमिस्ट्री चैप्टर एक नी अंदर सॉलिड स्टेट घन अवस्था में तमारा बधानु स्वागत छे। घन अवस्था विषय आपणे आ चैप्टर में अभ्यास करवानो छे। आगळना धोरणनी अंदर आपणे प्रवाही अने वायु विषय अभ्यास करी लीधो छे अने आ चैप्टर में घन अवस्था विषय भणवानो छे। आपणे थोड़ी बेजिक माहिती मेळवी लईए। आम तो 7, 8, 9, 10, 11 धोरण सुधी आपणे आ अवस्थाओ विषे वात करी छे, एने ज थोड़ीक फरीथी रिपीट करी के मुख्य त्रण अवस्थाओ छे, वायु, प्रवाही अने घन। सादामां सादी जे अवस्था गणवामां आवे छे एने आपणे वायु कहीए छे। वायु अने प्रवाही आ बे अवस्थाओ छे एने द्रव, फ्लूइड कहेवामां आवे छे। एनुं कारण के एना अणुओ छे ई हलनचलन करी शके छे, એટલે કે પોતાની રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એટલા માટે એને ફ્લુઇડ દ્રવ તરીકે ઓળખવામાં આવે છે। ઘન અવસ્થાની અંદર પોતાના અણુઓ છે એ એકબીજાથી એકદમ નજીક ગોઠવાયેલા હોય છે, એટલે એ વહન કરી શકતા નથી, પણ એ પોતાના મધ્ય સ્થાનેથી દોલન કરી શકે છે। એને આપણે જડતા પણ કહીએ છીએ। ફિઝિક્સમાં તમે જડતા વિશે, જડત્વ વિશે વધારે ભણશો। ओके, जे घन अवस्थाना अणुओ, जेम के आपणे एक लोखंडनो सळियो होय तो एने वाइब्रेट करीए छे, तो वाइब्रेट थाय छे, रणकार उत्पन्न करे छे। इट मीन्स के एमना अणुओ एना मध्य स्थानथी दोलित थाय छे, दोलन थाय छे। ओके, तो आ त्रण वस्तुओ छे, वायु, प्रवाही अने घन, एमना आंतरआणवीय बळो विशे आपणे थोड़ी चर्चा करी लईए કે એકબીજામાં કઈ રીતે પરિવર્તિત થાય છે એના વિશે પણ થોડોક ખ્યાલ મેળવીએ। કે જેમ કે વાયુઓ, એના અણુઓ એકદમ છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે, જ્યારે પ્રવાહીની અંદર એ અણુઓ થોડાક એકબીજાથી નજીક હોય છે। એટલે કે વાયુઓની અંદર એના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ, જેને આપણે કહીએ આંતરાણ્વીય આકર્ષણ બળ, એ ઓછું હશે, એટલે એનું પ્રસરણ વધારે થશે, એકબીજાની અંદર ઝડપથી મિક્સ થઈ જશે। એટલે જ આપણે કોઈ વિદ્યાર્થી ક્લાસરૂમમાં સરસ મજાનું સેન્ડ છાંટીને આવ્યો હોય તો એની સ્મેલ છે આખા ક્લાસરૂમમાં ફેલાય છે। એનું કારણ કે એમની વચ્ચેની જે જગ્યા છે એ ખૂબ જ વધારે છે, પ્રસરણ ઝડપથી થાય છે। જ્યારે પ્રવાહી છે, એની અણુઓ વચ્ચેની જગ્યાઓ છે એ વાયુ કરતાં ઓછી છે અને ઘન કરતાં કેવી છે, વધારે છે। એટલે પ્રવાહીનું પ્રસરણ છે એ મધ્યમ સ્તરનું થાય છે, બહુ વધારે પણ થતું નથી। કે ગ્લાસ ઢોળાણ હોય તો પાણી છે એ થોડુંક આગળ પ્રસરણ પામે છે। એના પછીની વાત કરીએ તો ઘન છે, તો ઘનના અણુઓ છે એ એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે, એમની ગોઠવણી એકદમ ચોક્કસ છે, તો એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ મેક્સિમમ હશે અને એમની વચ્ચેના જે આંતરાણ્વીય આકર્ષણ બળો પણ કેવા હશે, વધારે હશે। એટલે જ આપણે કહેતા હતા કે ઘન છે એને ચોક્કસ આકાર, એને ચોક્કસ દળ અને ચોક્કસ કદ હોય છે, એને આપણે લાક્ષણિકતાઓમાં ફરીથી અભ્યાસ કરશું। હવે વાયુ, પ્રવાહી અને ઘન, એના ગલનબિંદુઓ વિશે પણ આપણે અભ્યાસ કર્યો લાસ્ટની અંદર, કે વાયુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ઓછા હોય છે। ઉત્કલન બિંદુની વાત કરીએ વાયુ માટે, પ્રવાહી છે તો એના આ વાયુ કરતાં વધારે હશે, જ્યારે ઘનના ઉત્કલન બિંદુ છે એ પ્રવાહી કરતાં પણ વધારે, એટલે કે મેક્સિમમ હશે। એનું કારણ કે એમની અણુ વચ્ચેઓનું આકર્ષણ બળ વધારે હોય છે અને એને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, એમ એનું ટેમ્પરેચર પણ વધારે હોય છે। ઓકે, તો આ એની આપણે સામાન્ય વાત કરી છે। આ ત્રણેયને એકબીજામાં પરિવર્તિત કરી શકાય છે ત્રણ અવસ્થાઓની અંદર। તો હવે એક સિમ્પલ લોજિક કરીએ કે આના અણુઓની ગતિ ઉર્જા એ ઓછી હશે। હવે તમે ઘન અવસ્થાનો કોઈ પદાર્થ છે, માની લ્યો કે મીણબત્તી આપણે લઈ લઈએ, ઘન અવસ્થામાં છે, એને તમે ગરમ કરો એટલે એ પીગળે છે, એટલે કે ક્યાં આવે છે, પ્રવાહીની અંદર। બીજું ઉદાહરણ આપણે લઈએ કે બરફ, બરફમાંથી પાણી બને છે, તો એના જે અણુઓ એકદમ નજીક ગોઠવાયેલા હતા એ હવે થોડાક કેવા થયા, દૂર થયા। જેમ એને તમે ઉષ્મા આપી, ઉષ્મા ઉર્જા વધે એમ એના અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય છે અને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું। હજી વધારે જો એને ઉષ્મા આપવામાં આવે તો એના અણુઓની વચ્ચેનું જે અંતર છે એ વધશે,
અણુઓની ગતિ ઉર્જા એમાં પણ વધારો થશે અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થશે. આ બધી વાત આપણે ધોરણ 11માં ભણી ગયા. ઉદાહરણ તરીકે બરફ, બરફમાંથી પાણી અને પાણીમાંથી પાણીની વરાળ પાસ. તો આ એની ઉષ્મા ઉર્જા અને એના અણુઓની ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધની વાત કરી આપણે. હવે આપણે આ પાઠની અંદર ઘન અવસ્થા વિશે વાત કરશું. પહેલાં એની અમુક સામાન્ય લાક્ષણિકતાઓ જોશું, પછી અલગ અલગ પ્રકારના ઘન પદાર્થો વિશે વાત કરશું, એની સ્ફટિકો વિશે વાત કરશું અને એ સ્ફટિકોમાં શું ખામીઓ જોવા મળે એના વિશે વાત કરશું. તો સૌથી પહેલાં ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ, આપણને અહીંયા 5 લાક્ષણિકતાઓ આપી છે, એ 5 લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરીએ. કે પહેલી, કે તેમને નિશ્ચિત દળ, કદ અને આકાર હોય છે. જેમ કે આ એક કોઈ ઘન પદાર્થ છે, બરાબર, તો એને નિશ્ચિત દળ છે, એને નિશ્ચિત કદ અને એનો નિશ્ચિત આકાર હોય છે. અને એનું કારણ તો અહીંયા આપેલું છે કે એમના અણુઓની ગોઠવણી કેવી છે, એકદમ નજીક છે, જે કોઈ એક ચોક્કસ આકાર ધરાવે છે. આંતર આણ્વીય અંતર ટૂંકા હોય છે. શબ્દ સમજો, આંતર આણ્વીય એટલે કે અણુ અણુ વચ્ચેનું અંતર એ ટૂંકું છે. કારણ કે એ કેવા ગોઠવાયેલા છે, નજીક. એટલે કે આ બે અણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જો આપણે લઈએ, એનું સરેરાશ અંતર લઈએ, તો એ કેવું હશે, એકદમ નજીક હશે કમ્પેર ટુ પ્રવાહી અને વાયુ. જ્યારે આ અંતર ટૂંકા હોય તો એમની વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે, વધારે હશે. તો ત્રીજો મુદ્દો આપણને એ કહે છે કે આંતર આણ્વીય એટલે કે અણુ અણુ વચ્ચેના બળ પ્રબળ હોય છે. એટલે એ આકર્ષણ બળની જ વાત કરીએ છીએ. આપણે આગળ જતાં એના વિશે વધારે વાત કરશું. ઓકે, હવે ચોથો મુદ્દો કે તેમના ઘટક કણો. ઘટક કણોની અંદર શું શું આવે, તો કે પરમાણુ, અણુ અથવા તો આયન. પરમાણુ, અણુ અથવા તો આયન. જો આના વિશે આપણે આગળ ભણી ગયા છીએ. એને પ્લસ છે તો એને આપણે આયન કહીએ છીએ, આખો H2O છે તો એને આપણે અણુ કહીએ છીએ, ખાલી એક સોડિયમ હોય તો એને આપણે પરમાણુ કહીએ છીએ. આવા ઘટક કણોના અણુ, પરમાણુ કે આયન તે નિશ્ચિત સ્થાન પર હોય છે અને તેમની સરેરાશ સ્થિતિની આસપાસ દોલન કરે છે. માની લો કે આ એક પરમાણુ છે, ઈ એનું આ નિશ્ચિત સ્થાન છે, એની આજુબાજુ દોલન કરે છે, ક્યાંય વધારે ઘૂમી શકતો નથી કારણ કે ત્યાં જગ્યા જ નથી. ઓકે, હવે એના પછીનો છેલ્લો મુદ્દો કે તે અસંકોચનીય અને દ્રઢ છે. ઇનકમ્પ્રેસેબલ, તમે એને વધારે દબાવી શકતા નથી. જ્યારે હવા ભરેલો ફૂગો હોય તો તમે એને દબાવો, એનું કદ 50% કરી શકો. જ્યારે તમે ઘનને દબાવી શકાતા નથી, એનું પણ કારણ છે કે એ એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે અને એમની વચ્ચેનું જે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળોના મૂલ્યો છે એના ઉપર આધારિત હોય છે. તો આ આપણે એના 5 સામાન્ય લાક્ષણિકતાઓ જે આપણે ભણી ગયા છીએ એના વિશે જ વાત કરી. નિશ્ચિત દળ, કદ અને આકાર હોય છે, આંતરાણીય અંતર ટૂંકા હોય છે, અંતર ટૂંકા હોવાને લીધે એનું બળ પ્રબળ હોય છે, તેમના સ્થાન, ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે અને તેના મધ્ય સ્થાનથી શું કરતા હોય છે, દોલન કરતા હોય છે. આપણે એટલે જ ભણ્યા ને કે ભાઈ ધાતુઓ છે એ રણકાર ઉત્પન્ન કરે છે, એનું કારણ પણ એના મધ્ય સ્થાનેથી એનું દોલન હોય છે. અને છેલ્લું કે એને આપણે દબાવી શકતા નથી, એટલે કે અસંકોચનીય અને દ્રઢ હોય છે. હવે આપણે ઘન પદાર્થને 2 વિભાગમાં વિભાજિત કરશું. એક છે સ્ફટિકમય ઘન પદાર્થ, જેને ઇંગ્લિશમાં આપણે ક્રિસ્ટલાઇન સોલિડ કહેશું, અને બીજો છે એ અસ્ફટિકમય ઘન પદાર્થ, જેને આપણે એમોર્ફિયસ સોલિડ તરીકે ઓળખશું. 2 પ્રકારના ઘન પદાર્થ છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો એક આપણે સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે જે ઘન પદાર્થ છે એની અંદર રહેલા ઘટક કણો, ઘટક કણો એટલે આપણે આગળ જોઈ ગયા કે એના અણુ, પરમાણુ કે આયન, એની ગોઠવણી એ લાંબા વિસ્તાર સુધી ક્રમિક અથવા તો પેટર્નમાં ગોઠવાયેલી હોય તો એવા જે પદાર્થો છે એને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ કહેશું. અને જે ઘટક કણોની ગોઠવણી છે, જે પદાર્થની અંદર આવી ગોઠવણી લાંબા વિસ્તાર સુધી ગોઠવાયેલી ન હોય, ટૂંકા વિસ્તાર સુધી હોય, તો એને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થો કહેશું. આ બંનેને આપણે તફાવત સ્વરૂપે ભણવાનું છે. આ તફાવત પણ પરીક્ષાની અંદર પૂછાય છે. તફાવતના 7 મુદ્દાઓ છે. પહેલાં ગુણધર્મો આપી દીધા છે,
આ બધા જ ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે અને એક એકને સમજવાનો છે. સૌથી પહેલી વાત છે આકાર. સ્ફટિકમય ઘન પદાર્થનો ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર હોય છે, ચોક્કસ આકાર હોય છે, કારણ કે એના અણુઓની ગોઠવણીનો ક્રમ છે લાંબા સમય સુધી લાંબા વિસ્તાર સુધી જળવાયેલો રહે છે. અસ્ફટિકમય પદાર્થ જેના આકાર છે એ કેવા હોય છે, અનિયમિત હોય છે, કોઈ ચોક્કસ આકાર હોતો નથી. બીજી વાત કરીએ ગલનબિંદુ, તો કે ગલનબિંદુની વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થના ગલનબિંદુ ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. સ્ફટિકમય ઘન પદાર્થના ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે, તો આના વિશે આપણે વાત કરીએ. અહીંયા આપણે જોઈ ગયા હતા આકૃતિની અંદર કે સ્ફટિકમય ઘન પદાર્થના અણુઓની ગોઠવણી નજીક નજીક છે, એમની વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે છે, ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે. હવે એને તોડવા માટે તમારે ઊર્જા આપવી પડશે, પણ એ જે ચોક્કસ ઉર્જા એ બધા જ બોન છે એનું રૂપાંતર થશે, પરિવર્તન થશે, તૂટશે. એટલે એ બિંદુએ ગલનબિંદુ એટલે કે શું આપણને ખબર છે કે કોઈ પણ ઘન પદાર્થ જે તાપમાને પીગળે એ તાપમાને આપણે એને શું કહે છે, ગલનબિંદુ. એટલે એનું ચોક્કસ ગલનબિંદુ હશે, કારણ કે એની ગોઠવણી કેવી છે, એક સમાન છે. જ્યારે આની અંદર અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પીગળે છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક પદાર્થ લીધો છે, એને હું પીગાડું છું, તો એ પદાર્થ છે એ 150°C તાપમાને આખો પદાર્થ છે એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. પણ જો મેં કોઈ એક પદાર્થ લીધો અને એ પદાર્થ છે એ 120 તાપમાને પીગળવાનું શરૂ કરે, 120 ત્યારથી લઈ અને 140°C સુધીમાં પીગળે છે, તો એને આપણે કેવો પદાર્થ કહેશું, અસ્ફટિકમય. કારણ કે એના માટે તાપમાનનો ગાળો મળ્યો, રેન્જ મળી, 120-140 પીગળે છે. જ્યારે સ્ફટિકમય પદાર્થ હશે એ કોઈ એક જ તાપમાને સઘળો પદાર્થ છે એ પ્રવાહીમાં રૂપાંતર થશે. એટલે કે જે સ્ફટિકમય પદાર્થને ચોક્કસ અને લાક્ષણિક ગલનબિંદુ હોય છે. ઘણી વખત તો પદાર્થની ઓળખ પણ આના ઉપરથી કરવામાં આવે છે. સ્ફટિકમય પદાર્થ હોય, માની લો કે આપણને ખબર છે કે કોઈ એક પદાર્થનું ગલનબિંદુ છે એ 120°C છે. જો તમે એનું ગલનબિંદુ માપો, આપણને ખબર નથી આ કેવો પદાર્થ છે, પણ એનું ગલનબિંદુ માપો અને જો એનું ગલનબિંદુ 120 આવે તો 120-વાળા પદાર્થ કયો છે, તો એના ઉપરથી આપણે એ પદાર્થને નક્કી કરી શકીએ. ઓકે, એના પછીનો મુદ્દો છે ગલન ઉષ્મા. આમ તો આને રિલેટેડ જ છે ગલન ઉષ્મા. ચોક્કસ ગલનબિંદુ હતું તો એની ગલન ઉષ્મા પણ કેવી હશે, નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે. કારણ કે એના માટે આપવી પડતી ઉર્જા 150°C લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે એ ચોક્કસ અને લાક્ષણિક હશે. અસ્ફટિકમય પદાર્થ છે એને નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી, કારણ કે તાપમાનના ગાળામાં રેન્જની અંદર પીગળે છે. તો આ ત્રણ મુદ્દાઓ વિશે વાત કરી ફરીથી એક વખત. કયા કયા ત્રણ હતા? પેલો આકાર, ગલન બિંદુ અને ગલન ઉષ્મા. ચોથો ગુણધર્મ છે ચિરાડ ગુણધર્મ. નામ થોડુંક કંઈક અલગ લાગે છે, એકદમ સિમ્પલ છે, ચિરાડ ગુણધર્મ, જેને ઇંગ્લિશમાં ક્લીવેજ કહે છે. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. આપણે કોઈ આ નહીં પણ આપણા રોજિંદા જીવનમાં જે પદાર્થો છે એની વાત કરીએ. એક દૂધી લ્યો, દૂધીને તમે ચાકા વડે ભાગ કરો, બે ભાગ કરજો, પછી બે સપાટી જોજો, તમને લગભગ કેવી દેખાશે, સરખી અને સપાટ દેખાશે. સપાટ બંને સુવાળી અને સરખી પહેલાં હતી ને એવી જ દેખાશે. તો આ જે પદાર્થ છે એને આપણે કેવો પદાર્થ કહી શકીએ, સ્ફટિકમય પદાર્થ. પણ એક કોઈ બીજો એક પદાર્થ લ્યો, જેમ કે જનરલી આપણે કોઈ એક પથ્થર લઈએ અને પથ્થરને તોડીએ તો એ પથ્થરના બંને સરખા જ ટુકડા થશે એવું જરૂરી નથી, એની બંનેની સપાટી છે એ સુવાળી જશે એવું જરૂરી નથી, તો એ કયો પદાર્થ છે, અસ્ફટિકમય પદાર્થ છે. આપણે આને લખવું હોય આ મુદ્દો તો કઈ રીતે લખીએ, કે જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે બે ભાગમાં વિભાજિત થાય અને
નવી ઉત્પન્ન થયેલી સપાટી એ સાદી અને સુવાળી હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે મેં ફોર એક્ઝામ્પલ આપ્યું હતું કે દૂધીના હું બે ભાગ કરું તો એની બંને સપાટી કેવી હોય છે, તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે બે અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય તો આવા પદાર્થને આપણે અસ્ફટિક મે ઘન પદાર્થ કહે છે. એના પછીનો જે ખાસ મહત્વનો ગુણધર્મ છે એ વિષમ દૈસિકતા. યાદ રાખજો, વિષમ દૈસિકતા. સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમ દૈસિક હોય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય એન આઇસોટ્રોપિક. અને અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ સ્વભાવે સમદૈસિક હોય છે, એટલે કે આઇસોટ્રોપિક. હવે આના માટે હું એક ઉદાહરણ તમને આપું છું કે ભાઈ આપણે એક ક્લાસની અંદર એક સ્કૂલની અંદર બીજા ધોરણવાળા, ત્રીજા ધોરણવાળા, ચોથા ધોરણવાળા, પાંચમા ધોરણવાળા એમ અલગ અલગ સ્ટુડન્ટની લાઈન કરેલી છે. ચોક્કસ ભાઈ કે આ લાઈનમાં બીજા ધોરણવાળા જ વિદ્યાર્થી છે, આ લાઈનમાં ત્રીજા ધોરણવાળા જ વિદ્યાર્થી છે, આ લાઈનમાં ચોથા ધોરણવાળા જ વિદ્યાર્થી છે. હવે જ્યારે એ ચોક્કસ ગોઠવાયેલા છે ત્યારની વાત કરું છું. અને એક બીજી પરિસ્થિતિ વિચારીએ કે જેમાં એ બધાએ ધોરણવાળા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં અથવા તો એક રૂમમાં આડા અવડા વિખાઈ ગયેલા છે. એક આની વાત કરીએ. હવે જે વિખાઈ ગયેલા છે ને એને આપણે સમજવું છે અસ્ફટિકમય, અને જે વ્યવસ્થિત ગોઠવાયેલા છે લાઇનમાં જેને આપણે સમજવું સ્ફટિકમય. તો સ્ફટિકમય જે પદાર્થ છે એની અંદર હું એક લાઇન લઈશ તો એની અંદર માત્ર ને માત્ર ક્યાં વિદ્યાર્થીઓ આવશે, તો કે એક ધોરણના આવશે. જ્યારે હું આમ આડી લાઇન લઈશ ત્યારે એમાં એક બીજા ધોરણનો હશે, કોઈ બીજા ધોરણનો હશે, એટલે કે આડા અવડા વિદ્યાર્થીઓ આવશે. એટલે કે એના જે ગુણધર્મો છે એ હું આમ જોઈશ કે આમ જોઈશ એ બંને બાજુ કેવા આવશે, અલગ અલગ આવશે. એટલે અમુક યાંત્રિક ગુણધર્મો છે જેવા કે એની વાહકતા છે, આ બધા ગુણધર્મો સ્ફટિકમય પદાર્થની અંદર જુદા જુદા જોવા મળે છે. જ્યારે અસ્ફટિકમયની અંદર, હવે અહીંયા તો બધી બાજુ ખીચડી છે, બધી બાજુ વિદ્યાર્થીઓ છે એ આડાવડા ગોઠવાયેલા છે, એનો મતલબ કે ચારે બાજુ અવ્યવસ્થા છે એ સમાન છે. એટલે કે ચારે બાજુ એના ગુણધર્મો છે એ કેવા હશે, સમાન હશે. એટલા માટે આપણે કહી શકીએ કે અસ્ફટિકમય પદાર્થો સ્વભાવે સમદેશિક હોય છે, જ્યારે સ્ફટિકમય પદાર્થો સ્વભાવે વિષમદેશિક હોય છે. બુકની અંદર આપણને આકૃતિ આપી છે કે એ અને બી, સી અને ડી. સ્ફટિકમય પદાર્થની અંદર આ વિષમદૈસિકતા જોવા મળે છે, જ્યારે અસ્ફટિકમય પદાર્થની અંદર એ કેવા હોય છે, સમદૈસિકતા જોવા મળે છે. એના પછીનો વાત છે સ્વભાવ, પ્રકૃતિ. સ્ફટિકમય ઘન પદાર્થો સાચા ઘન છે, જેમ કે તાંબુ છે, પિત્તળ છે, આયર્ન છે, આ બધા છે એ કેવા છે, સાચા ઘન છે. એનો મતલબ કે એ ઘન સ્વરૂપમાં જ રહે છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ આભાસી ઘન પદાર્થો છે અથવા તો અતિશીત પ્રવાહી પદાર્થો છે. તમને એમ થશે કે આ સાચા ઘન ને આભાસી ઘન એટલે શું. આપણે એક એક્ઝામ્પલ લઈએ, કાચ. કાચ છે ને એ સાચો ઘન નથી, આભાસી ઘન છે. કાચ શેમાંથી બને છે, રેતીમાંથી. રેતીને ગરમ કરવામાં આવે, એને પીગાળવામાં આવે, એકદમ પ્રવાહી સ્વરૂપમાં લઈ આવવામાં આવે અને પછી એને નીચા તાપમાને ઠંડુ કરવામાં આવે છે, એટલે કે અતિશીત પ્રવાહી કરવામાં આવે એટલે ઘનમાં ફેરવાય છે. હવે કાચ આપણને દેખાય છે ઘન, પણ તમે ક્યારેક ઘરે કાચનો ગ્લાસ લેજો અને ગ્લાસની નીચેનો ભાગ જોજો તો તમને જાડો દેખાશે. કારણ કે જે પીગળેલો ભાગ છે એ નીચે કેવો છે, વધારે જાડો છે. પછી અમુક હિસ્ટોરિકલ પ્લેસ હોય કે એના બારી દરવાજા જો કાચના હોય ને તો વર્ષો પછી માપવામાં આવે તો ઉપરનો ભાગની જે જાડાઈ છે એના કરતાં નીચેના ભાગની જાડાઈ છે એ કેવી હશે, વધારે હશે. એનું કારણ કે એ કાચ ધીમે ધીમે પીગળે છે, એટલે એને શું કીધું, અતિશીત પ્રવાહી પદાર્થો કહેવામાં આવે છે. ઓકે, સાતમી વાત છે ઘટક કણોની ગોઠવણી. આપણે પહેલાં જ વાત કરી, જેમ કે ચેસ બધાએ રમતા હશો અથવા તો ચેસ બોર્ડ જોયું હશે, તો ચેસ બોર્ડની અંદર ખાના છે એ એકદમ ક્રમિક ગોઠવાયેલા હોય, બ્લેક વ્હાઈટ. તો એની ગોઠવણીનો ક્રમ છે એ લાંબા ગાળા સુધી વિસ્તરેલો હોય છે,
જ્યારે અસ્ફટિકમય પદાર્થની અંદર એ જે ઘટક કણોની ગોઠવણી છે એ ટૂંકા ગાળાના ક્રમ સુધી જળવાય છે. ઓકે, તો આ સાત હતા. ફરીથી એક વખત ગુણધર્મોને રિપીટ કરી દઉં છું. આકાર, ગલનબિંદુ, ગલન ઉષ્મા, ચિરાડ ગુણધર્મ, વિષમ દૈશિકતા, સ્વભાવ અને છેલ્લે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. ઓકે, હવે એક બહુસ્ફટિકમય ઘન પદાર્થો વિશે બે લાઈન આપી છે, આપણે જોઈ લઈએ કે બહુસ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય. કે દેખીતી રીતે અસ્ફટિકમય લાગે. અમુક પદાર્થો એવો હોય જે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે પણ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. નાની નાની સૂક્ષ્મ સ્ફટિકમય રચના ધરાવતા હોય એને બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. ઘણી વખત ધાતુઓ છે એ આ સ્વરૂપમાં જોવા મળે છે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી તે આખો સ્ફટિક વિષમદેશિક હોવા છતાં સમદેશિક લાગે છે. આમ વિષમદેશિક છે એટલે કે અસ્ફટિકમય છે પણ છતાં એ આપણને કેવું લાગે છે, અસ્ફટિકમય લાગે છે. અસ્ફટિકમય પદાર્થોના કેટલાક ઉદાહરણો જેની અંદર આપણને કાચ, રબર, પ્લાસ્ટિક આ બધાના ઉદાહરણો છે. સિલિકોન છે એ ફોટોવોલ્ટેઇક, આપણને ખબર છે કે સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા કે સિલિકોન છે એ ફોટોવોલ્ટેઇક છે અને તે સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર 1-4 પેજની અંદર આ બધી માહિતી આપેલી છે. આપણે યાદ કરવાનો પ્રશ્ન ખાસ છે એ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો તફાવત છે.